विद्यार्थी मित्रों, यूनिट नंबर 1 सब्जेक्ट इंग्लिश, पेज नंबर 1। चलो आपने पहला रीड नो अभ्यास करें। चित्ता स्टियर्स, चित्ता ना आंसू। विद्यार्थी मित्रों, आ सृष्टि एनी अंदर तमाम जीव नी अंदर एक मां तत्व એ વિશેષ છે। પોતાના બાળકો માટે દુખી થવું, પોતાના સંતાનો માટે જીવનમાં જે કાંઈ કરવું પડે એ બધું કરી છૂટવા માટે જો કોઈ તૈયાર હોય તો એ છે માં। માત્ર હ્યુમન બિંગ્સમાં જ માં તત્વ આવું છે એવું માનવાનું કારણ નથી। આ સૃષ્ટિના તમામ સજીવોની અંદર માં તત્વ अंदर पण एक चित्तो एक प्राणी छे अने एक एना बच्चा माटे केटलो बधो प्रेम धरावे छे एनी वात छे। तमे घणी घणी वार जो आ कुदरतनी अंदर नजर करशो तो तमने खबर पड़शे कि दरेक जीवनी अंदर मां तत्व અગણી મારી કોઈ કોઈની સાથે સરખામણી નથી થઈ શકે। મિત્રો, તમે ઘણીવાર તમારી આસપાસ રહેલા પેલા કુતરાઓ આમથી તેમ રજળતા હોય છે એને જોયા છે? તો એ કુતરાઓના બચ્ચાઓ ક્યારેક અચાનક જ કોઈ સંજોગોવશાત કોઈ ગાડીમાં આવી જાય, કોઈ સ્કૂટરમાં આવી જાય, મરી ગયું હોય તો તમે નોટિસ કરજો એ બચ્ચું જ્યાં સુધી ત્યાં મરે પડ્યું રહેશે ત્યાં સુધી એની માં ત્યાં ને ત્યાં બેસી હશે। અને પછી પણ જ્યારે એને ખ્યાલ નહીં હોય ત્યારે તમે છાના માના એ બચ્ચાને ત્યાંથી હટાડી દેશો તો મિત્રો ત્યાં એ માં પોતાનું સ્થાન જમાવશે અને જેટલા વાહનો નીકળશે એટલા વાહનોની પાછળ દોડે છે। એ એવું માને છે કે મારા બચ્ચાનો જાન લેનારું આ વાહન છે એવું હું માનું છું। આ તો મેં એક આપણી આસપાસ રહેલા આપણા પડ્યાનું પ્રાણી કહી શકાય એવા પ્રાણીની જ વાત કરી છે, પરંતુ મારે તમને કહેવું છે કે આ સૃષ્ટિના તમામ માં તત્વનું તમે નિરીક્ષણ કરજો। માં અજોડ હોય છે મિત્રો, માની સરખામણી નથી થઈ શકતી। માં પોતાના બાળક માટે કહીને બધું જ કરવા તૈયાર હોય છે। માં માં હોય છે તો અહીંયા એવા જ એક ચિત્તા નામના પ્રાણી ની વાત કરી છે એના બચ્ચો માટે એ કેટલો બધો પ્રેમ ધરાવે છે મૂંગું એક પ્રાણી એની અહીંયા વાત છે। આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચિત્તા સ્પિયર્સ, ચિત્તો રડે છે। આપણે એવું માનીએ છીએ કે હ્યુમન બિંગ્સ પોતાના સુખ અને દુઃખને પ્રગટ કરવા માટે ઘણી ઘણી વાર રડી પડે છે, આંખમાંથી આંસુડાઓ સારે છે, પણ એવું નથી મિત્રો। આ સૃષ્ટિની અંદર તમામ જીવોને ફીલિંગ તો સરખી જ થાય છે। ચિત્તો નામનો પ્રાણી પોતાના બેબીઝ માટે, પોતાના બચ્ચાઓ માટે રડે છે એવી અહીંયા વાત છે। આપણે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 2 ઓપન યોર ઇંગ્લિશ રીડર બુક એન્ડ રીડ। દરેક વિદ્યાર્થીઓ જેમને જેમને સુધી અંગ્રેજી વિષયનું પુસ્તક પહોંચ્યું છે એ બધા વિદ્યાર્થીઓ પોતાનું પાઠ્ય પુસ્તક ખોલો અને બીજું પેજ ખોલો। જે વિદ્યાર્થીઓને કારણવશ પુસ્તકો નથી મળી શક્યા એ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં જ્યારે પુસ્તકો આવશે ત્યારે અવશ્ય પહોંચતા કરશો। અત્યારે રસ્તો કાઢવા માટે થઈને કોઈનું જૂનું પુસ્તક પણ તમને મળી શકે એમ હોય તો એ તમારે મેળવી લેવું, આપણો અભ્યાસ અટકાવવો નહીં। આપણે રસ્તા કાઢવાના છે આ વિકટ પરિસ્થિતિની અંદર, હું અને તમે સાથે મળી અને એક ગોળીના મુસાફિર થઈ અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ પુસ્તક। મને કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે કે જેઓને પુસ્તક નથી મળ્યું અંગ્રેજીનું તો એ રસ્તો કાઢે, જૂનામાંથી કોઈ મળી જાય તો એવું લઈ લે, એવું ના હોય તો પોતાના મિત્રનું થોડા સમય માટે એ પુસ્તક શીખવા લઈ આવે અને પછી પાછું આવે। આપણે રસ્તા કાઢવાના છે, ચાલો તો મારી સાથે
તમે અહીંયા બરાબર આ યુનિટનો રીડિંગ કરશો તમારા માટે નવા શબ્દો મેં અહીંયા નોંધ્યા છે અહીંયા કેટલાક વાક્યોની આપણે જે ચર્ચા કરી છે એ પણ મેં અહીંયા નોંધ્યું છે સાથે સાથે અભ્યાસ અહીં નોંધ પણ લેતા રહેશો Long, long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા ઘણા સમય પહેલા એક ઝુલ્લુ જાતિનો હન્ટર હન્ટર યાને કે શિકારી એક વૃક્ષની નીચે બેઠો હતો મિત્રો અંગ્રેજી ભાષામાં ઘણા બધા શબ્દો એવા છે કે જે ક્રિયાપદ પરથી નામ બને હોય નામ 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 એટલે નામ અને ક્રિયાપદ એટલે વર્બ વર્બ પરથી નામ બન્યા જો અહીંયા તમારી પાસે પહેલો શબ્દ આવે છે હન્ટર હન્ટર એટલે શિકારી અને ક્રિયાપદ છે હન્ટ હન્ટ એટલે શિકાર કરવો શિકાર કરવો વર્બ હન્ટ છે અને એમાંથી શબ્દ બનેલો છે હન્ટર જેવી રીતે ટીચ TEACH ટીચ એટલે ભણાવવું કે શીખવવું એના પરથી નામ બન્યું છે ટીચર ટીચર અંગ્રેજી ભાષામાં કેટલા બધા શબ્દો છે કે જે ક્રિયાપદ પરથી નામ બન્યું હોય તો અહીંયા પહેલો શબ્દ તમારી પાસે હન્ટર આવ્યો છે હન્ટ પરથી બનેલો શબ્દ છે હન્ટર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા વાક્યની પણ નોંધ લેશો લોંગ લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી વોઝ સિટિંગ જ્યારે હવે આપણે આઠમા ધોરણમાંથી નવમા ધોરણમાં પહોંચ્યા છીએ ધીમે ધીમે આપણે પ્રગતિના માર્ગે જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે એ ભાષાના નવા નવા કૌતુકો જોવાના અને શીખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વોઝ સિટિંગ વોઝ સિટિંગ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો અહીંયા ઉપયોગ થયો છે ચાલુ ભૂતકાળ બેઠો હતો બેસી રહ્યો હતો વોઝ સિટિંગ જ્યારે તમારે ચાલુ ભૂતકાળનું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય બનાવવું હોય ત્યારે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું વર્તમાન કૃદંત વાપરવાનું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લગાડતા તે ક્રિયાપદ પ્રેઝન્ટ પાર્ટિસિપલ યાની કે વર્તમાન કૃદંત બન્યું કહેવા નોંધ લેશો આપણે જ્યારે વ્યાકરણનો અભ્યાસ વિગતે કરીશું ત્યારે હું તેની વાત તમને કરીશ પણ અહીંયા તમે નોંધ લેજો આ વાક્ય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વોઝ સિટિંગ વોઝ સિટિંગ કાળની અસર વાક્યની અંદર સામાન્ય રીતે કોઈ પણ કાળની અસર જો થતી હોય તો એ ક્રિયાપદને થાય છે જ્યારે તમે ક્રિયાપદ સારી રીતે ઓળખી લેશો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને કાળ સમજવાનું સહેલું થઈ જશે તો પહેલું વાક્ય વોઝ સિટિંગ હિઝ નેમ વોઝ ઈટી તેનું નામ ઈટી હતું અહીંયા એ વાક્યની પણ નોંધ લેશો His name was he was simple simple past tense નું આ વાક્ય છે simple past was he simple past tense was અને were થી પણ simple past tense નું વાક્ય બની શકે છે to be ક્રિયાપદ was અને were ભૂતકાળના છે was he તો આ simple past tense નું વાક્ય છે આ continuous past tense He saw a large herd of deer grazing in the lush green meadow. To see, જો અને ભૂતકાળનું રૂપ સો બન્યું છે જ્યારે સાદા ભૂતકાળનું વાક્ય તમે બનાવો ત્યારે ક્રિયાપદના ભૂતકાળના અનિયમિત રૂપો પણ એમાં વપરાતા હોય છે તો અહીંયા સી નું સો એ અનિયમિત છે કોઈ જ નિયમ એને લાગુ પડતો નથી વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ જ રાખવું પડે છે He saw large herd of deer grazing in lush green meadow. એણે જોયું કે એક વિશાળ કે large herd ટોળું પણ કેવું large મિત્રો બરાબર જોજો large
लार्ज हार्ट। हिना बेन पण केवा टॉल ऊंचा, राकेश पण केवो स्प्लेंडर पातळो। तो बराबर याद रखो हार्ट पण केवो छे लार्ज हार्ट, विशाल मोटू टोळो। ग्रेजिंग इन द लश ग्रीन मेडो, एक हरियाणा बेड़े नी अंदर एने आ एक हरणाओ नो टोळो चरती वक्ते जो। मित्रों डियर शब्द तमारी पासे आवे छे, डी डबल ई आर, डियर एटले हरण। अंग्रेजी भाषा में घणा बधा शब्दो एवा छे मित्रों के जेना उच्चार सरखा होय, स्पेलिंग जुदा होय अने अर्थ पण जुदा होय। डी डबल ई आर डियर एटले हरण अने डी ई ए आर डियर एटले वालू। ज्यारे आवा तमारी पासे शब्दो आवे त्यारे ए शब्दोनी तमारे हमेशा नोंध लेवानी, जेथी करीने तमारा वोकेब्युलरी वधारे सारी बने। ग्रेजिंग, ग्रज एटले जल अने लश्करी एटले लीलू छम, मेडो एटले बीळ, एवी जग्या के ज्यां चरवा माटे सपाट जग्या होय एनुं नाम एने कहेवाय बीळ, बीळ मेडो मेडो। ही सेड टू हिमसेल्फ, झूलू जाति नो आ शिकारी आ बधुं जोवे छे के घणाओ नो टोळो हरियाणा नी अंदर चली रह्यो छे, त्यारे ए જોઈને દ્રશ્ય જોઈને હરણાઓ ને ચરતા જોઈને એ શિકારી પોતાની જાતને ઉપેશીને શું કહે છે? He said to himself, એને પોતાની જાતને કહ્યું, These deer are really wonderful, આ હરણાઓ ખરેખર બહુ સુંદર છે, But I have to run a lot to catch one of them, પરંતુ મારે જો એમાંથી એક પણને પકડવું હોય તો મારે ખૂબ જ મહેનત કરવી પડે, દોડવું પડે। મિત્રો અહીંયા તમે જોશો કે બટ સંયોજકનો ઉપયોગ થયો છે। જ્યારે અંગ્રેજી ભાષામાં બે વાક્યોને જોડવા અને બેમાંથી બીજા વાક્યની અંદર જ્યારે કોઈ વિરોધ ભાવ હોય ત્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે। બટ સંયોજકની નોંધ લેશો, પરીક્ષામાં તમને બે વાક્યો સંયોજકથી જોડવા માટેના પૂછાશે। તો જ્યારે જ્યારે આવા વાક્યો આવે કે જેમાં સંયોજકનો ઉપયોગ થયો હોય એની આપણે નોંધ લેવી, એને સમજવાનો પ્રયત્ન કરો। આ ચરતા હરણાઓને જોઈ અને એના મનની અંદર એમ થયું કે આ હરણાઓ બહુ સુંદર છે પરંતુ મારે શિકાર કરવો હોય તો બહુ મુશ્કેલી છે। Can not there be an easy way to get one? આ હરણાઓના ટોળામાંથી એકાદ હરણો લઈ લેવા માટે કોઈ સહેલો માર્ગ ન હોઈ શકે? ન હોઈ શકે કેમ? ફોર એબિલિટી, ક્ષમતા બતાવવા માટે આ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે જ્યારે આવી કોઈ પણ વાતો આવે ભણતી વખતે ત્યારે એની આપણે નોંધ લેવાની। Suddenly he saw female cheetah prowling silently closer to a grassy clearing। Suddenly अचानक एने जोयो, he saw a female cheetah, नारी। हूँ अहीं आ शुं कहीश के माँ, माँ चीता ने एने क्राउलिंग साइलेंटली, क्राउलिंग क्राउलिंग सरकतु धीमू धीमू छानू मानू क्राउलिंग सरकतु जोयुं, क्लोजर टू द ग्रासी चरता पेला हरणाओनी नजीक फीमेल चीता माता चीता ने मैं सरकती जोई। देन शी लेट गोट डियर, पछी भाई ए माता चीता ए खुद को मारे अने कॉट अ डियर अने एक हरणो पकड़ी ले। आफ्टर सम टाइम हर टू यंग कब्स केम आउट ऑफ द बश, થોડા સમય પછી એના નાના નાના બે બચ્ચાઓ છે એ પેલી ઝાડીની અંદરથી આવે, બશ બશ નો અર્થ છે ઝાડી, જ્યાં બધી વેલો ખૂબ ઉગેલી હોય, જ્યાં વૃક્ષોના તળિયાઓ હોય અને જ્યાં નાના નાના છોડવાઓ બહુ ગાઢ હોય જેમાંથી આમ માંડ માંડ નીકળી શકતો એને બશ કહેવાય, ઝાડી। એ વન માટેનો શબ્દ છે, જંગલ માટેનો। દે ઓલ એન્જોયિંગ ધ મી, માએ પેલો હરણો માર્યો એને શિકારનો આનંદ માં અને બે બચ્ચાઓ લઈ રહ્યા હતા।
एन्जॉय आनंद लेवो क्रियापद भूतकाल नो रूप जोशो इट इज आईज ब्राइटेंड इदिनी आंख नी अंदर एक तेजस्वी विचार जग्यो दे स्पार्कल विथ एन आइडिया एना मन नी अंदर एक विचार जग्यो ही एनवीड द कप्स एनवी ई एनवी बाय एनवी एटले ईर्ष्या थी एने बच्चाओं ने ईर्ष्या थवा माटे मित्रों अहीं आ वाक्य ने नोंध लेशो ही सो अ लार्ज हर्ड ऑफ डियर सो क्रियापद भूतकाल रूप छे इन सिंपल पास्ट टेंस जयरे तमारे क्रियापद वापरवुं होय त्यारे सामान्य रीते क्रियापद भूतकाल रूप ज आपणे भूतकाळना वाक्यमां वापरीए ए स्वाभाविक छे परंतु केवी रीते एने भूतकाळ रूप बनाववुं ए तमे अहीं जोशो तो आ क्रियापद छे ए अनियमित रीते बनतुं छे जे क्रियापद ने कोई नियमो लागू नथी पड़ता પણ એને યાદ રાખવું પડે છે વારંવાર તમે વાક્યમાં વાપરશો તો પણ તમને એ યાદ રહી જશે અને અહીંયા શબ્દ છે એનવી ઈ એન વી વાય વાય નો આઈ થયો છે નિયમ પ્રમાણે અને પછી ઈડી પ્રત્યે લાગ્યો છે એનવી ઈર્ષા કરવી બચ્ચાઓની ઈર્ષા એનવી ધ કપ્સ કોને પેલા ઝુલ્લુ હંટર ઈડીને એને ઈર્ષા Can I be lucky as these beautiful cups? વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર નોંધ લેજો આ તમારી પાસે જે વાક્ય છે એ વાક્યને અંતે તમે મેળવો ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન જોઈ શકો છો એ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે જ્યારે ભાષામાં કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ તમારી પાસે આવે તો એ વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક યાને કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું અનિવાર્ય છે એ વિરામ ચિહ્ન ભાષાનો ભાગ છે જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન નહીં મૂકો અને વાક્યને પ્રશ્નાર્થ રીતે લખશો તો પણ તમારું વાક્ય ખોટું પડશે માટે બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવાનું અને વિધાન વાક્યને અંતે પૂર્ણ વિરામ ચિહ્ન અવશ્ય મૂકવાનું તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફર્ટ એનો ખોરાક છે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર મેળવે છે કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધ મધર તેની માં જેવો કોઈ મારી પાસે શિકારી ન હોઈ શકે એ પણ પ્રશ્નાર્થ વાક્ય છે નોંધ લેજો પ્રશ્નાર્થ ચિહ્ન ઈ થોટ થિંક નો ભૂતકાળ થયો છે થોટ અનિયમિત રૂપ છે એને વિચારી લો He decided to catch a young cub and train it to hunt for him. दुष्ट विचार इदी ना मन में आ गयो छे मित्रो एने नक्की कर्यु हतु के टू कैच यंग कब एक बच्चो पकड़ी गई एंड ट्रेन टू हंट फॉर हिम अने पोताना माटे एने शिकार करवानी तालीम आपी देन आई शेल ओनली से पछी हूँ मात्र कहीश મિત્રો તમે બાલ્યકાળની અંદર પેલી શેખ ચરણીની વાર્તાઓ સાંભળી છે એક બકરી અને એ બકરીમાંથી એક લોટો એવો દૂધ લઈને શેખ ચરણી આપવા જતો હોય અને પછી મનની અંદર થાય એવા તરંગી સ્વપ્નાઓ જોવે એ શેખ ચરણી કહેવાય આજે હું આ દૂધ વેચીશ પછી આ દૂધમાંથી મને ખૂબ પૈસા મળશે પછી હું બે બકરી લઈશ પછી ત્રણ લઈશ પછી તો મારી પાસે ખૂબ પૈસા થશે આ ઝૂંપડીની જગ્યાએ હું હવેલી બનાવીશ આ બધા શેખ ચલ્લીના વિચારો કહેવાય એના જેવો જ વિચાર અહીંયા ઈડી પણ કરે છે જો શું કરે છે હું એક બચ્ચું પકડી લઈશ પછી શું કરીશ એ કહે છે જુઓ જોઈ દેન આઈ શેલ ઓનલી સે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોજો આ ભવિષ્યકાળનું વાક્ય છે સિમ્પલ બ્રેક સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે શેલ સે કહેવું પછી હું એને કહીશ ઓ માય ડિયર ગો એન્ડ કીપ ધ ડિયર ફોર મી જા મારા વાલા જા અને મારા માટે એક હરણું મારી લાવ આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન પછી તો મારી જિંદગી બહુ આરામદાયક બની જશે આ
ત્યાં વિદ્યાર્થી મિત્રો તમે બરાબર નોંધ લો વિદ્યાર્થી મિત્રો આ લખ્યા પછી ઉદ્ગાર ચિહ્ન આપેલ છે અંગ્રેજી ભાષામાં બે રીતે ઉદ્ગાર વાક્ય બની શકે છે એક તો ઉદ્ગાર વાચક શબ્દ વાક્યના પ્રારંભમાં મૂકી અને ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું અને વાક્યના અંતે પૂર્ણ વિરામ ચિહ્ન મૂકવાનું અથવા તો હાવ અને વોટ થી ઉદ્ગાર વાક્ય બનાવવાનું અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું ઉદ્ગાર વાચક શબ્દ વાક્યના પ્રારંભમાં અને અથવા તો હાવ અને વોટ થી બનેલા વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન તો આ ઉદ્ગાર વાક્ય છે અહીં તમારી પાસે છે આ આ સુખ અને દુઃખની અચાનક જ કોઈ ફિલિંગ જેને આપણે પ્રગટ કરી બેસીએ છીએ ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે શું કહે છે આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન પછી મારી જિંદગી બહુ આરામદાયક બની જશે હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા તો એ પોતાની ને પોતાના આ વિચારથી એ બહુ ખુશ થઈ ગયો અને કંઈ પણ કર્યા વગર ઈદીને શિકાર કરીને ખોરાક મળી જાય એવો દુષ્ટ વિચાર પરિશ્રમ કર્યા વગર મેળવવા એ લાંબુ ટકે ને એવો દુષ્ટ વિચાર ઈદીના મનમાં આવ્યો છે આટલો પેરેગ્રાફ ભણ્યા પછી આજે એક નાનું એવું હોમવર્ક તમને આપું છું લખીને પણ નીચે મૂકીશ પણ અહીંયા તમને કહી દઉં છું સાંભળી લેજો બરાબર આટલા જે પેરેગ્રાફ આપણે ભણ્યા છીએ એકલા ભાગમાંથી ક્રિયાપદો તમારે શોધવાના છે અને એ ક્રિયાપદો કેવા હોવા જોઈએ તો એ ક્રિયાપદો ભૂતકાળના રૂપોવાળા હોવા જોઈએ ક્રિયાપદના ભૂતકાળના રૂપોવાળા જ ક્રિયાપદો સામાન્ય રીતે આમાં વપરાયા છે એટલે એ ક્રિયાપદની યાદી બનાવો એ ક્રિયાપદની યાદી બનાવો અને બીજું હોમવર્ક તમારા માટે એ છે બરાબર સાંભળજો તમારી પાસે જો ક્યાંયથી નવનીત અવેલેબલ હોય તો એમાં આપેલા જે પ્રારંભમાં આપેલા જે શબ્દો છે એ શબ્દોની રફ ચોપડામાં બધા શબ્દોની યાદી બનાવી નાખજો અને એ શબ્દોની યાદી બનાવ્યા પછી મને ફોટો પાડીને મોકલી આપજો આ બે હોમવર્ક આટલો અભ્યાસ કર્યા પછી રીડ વનનો આટલો અભ્યાસ કર્યા પછી તમે કરી લેજો